नमस्कार मित्रों, आज आप झूमर बनावता शीखीशू। तुक्कल पण कही शकीए एना माटे आपणे जोईशे, जो तमारा घर में रंगीन कागळ होय तो रंगीन कागळ, जो आवा सादा कागळ सफेद आवता होय छे A4 साइज होय तो, अथवा छापा में आवा रंगीन कागळ होय तो ए जोईशे। सफेद गुंदर जोईशे, पेन्सिल जोईशे, मापपट्टी अने कातर। तो आपणे अत्यारे अहींया रंगीन कागळमांथी बनावता शीखीए, पण साथे साथे हूँ तमने छापामांथी बनावानुं पण बताविश। सौथी पहेला आपणे आ जे कागळ छे एने आपणे आ रीते राखी अने एने वाळी लईए छीए, एने डबल करी लईए छीए। हवे आपणे मापपट्टीनो उपयोग करी अने 2 सेंटीमीटर नुं माप लेशुं। आ रीते ने हवे आपणे एक लीटी दोरी लेशुं। लीटी आपणे आ जे बाजू छेड़ा छूटा छे ए बाजू दोरवानी छे, ए खास ध्यान राखजो, नहीं तो आखी आपणी रचना बगड़ी जशे, थशे ज नहीं। हवे कातरनी मदद थी आपणे, जो तमने सीधू ज कापता फावे तो आपणे 1-1 सेंटीमीटर ना अंतरे कापवानुं छे। आ रीते, અને જો તમને સીધું જ કાપતા ના ફાવે તો માપપટ્ટીથી પહેલા દોરી લો લીટી અને પછી કાપો। આ રીતે આપણે આખો કાગળ કાપવાનો છે। અહીંયા મેં પહેલેથી કાપીને તૈયાર રાખ્યો છે એક કાગળ, આ રીતે। અને જો આપણે છાપામાંથી કાપવું હોય તો આ જે રહ્યું એને આ રીતે આપણે વાળી અને અહીંયા આ રીતે દોરી અને પછી આવી રીતના કાપીએ તો આપણને આપોઆપ એક કલરફુલ કાગળ મળી જાય છે। અને આગળ આપણે જોઈશું કે એવા રંગીન કાગળ છાપાના, ધારો કે આવા કાગળ ના હોય તો કેવું લાગે એ પણ આપણે છેલ્લે જોશું। હવે આપણું કપાઈ ગયા પછી આ આ પ્રકારનું લાગતું હશે, તો હવે આપણે આને કેવી રીતના ચોટાડવું એના માટે જોઈ લઈએ। હું અહીંયા જરા વિરુદ્ધ રંગનો કાગળ લઉં છું, લઈ મેં પીળો કાગળ લીધો છે અને હવે માપપટ્ટીની મદદથી અહીંયા હું એક લીટી દોરી દઉં છું અને પછી આપણે સફેદ ગુંદર લઈ અને અહીંયા એક લાઈન દોરી દેશું। આ રીતે હવે આ જે કાગળ છે એને પકડી અને બરાબર લીટીની ધારોધાર આપણે ગોઠવશું। આ રીતે એકવાર ચોટાડી દીધા પછી હવે આપણે બીજી બાજુ પકડશું અને અહીંયા પણ આપણે આવી જ રીતના લગાવી લેશું। આટલું જ્યારે થઈ જાય પછી, કારણ કે આપણે એને ગોળ વાળવાના છીએ આ રીતે, તો અહીંયા છેલ્લી એક પટ્ટીને આપણે કાપી લઈએ, બંને બાજુ કટ મારશું એટલે કપાઈ જશે। હવે આ ભાગમાં આપણે સફેદ ગુંદર લગાવી લઈએ। આ રીતે લગાવ્યા પછી કાગળને આપણે ગોળ વાળી અને અહીંયા આ રીતે આપણે ચોટાડી દેશું। આ રીતે અંદર હાથ નાખી અને આ ભાગને પણ જરા દબાવી લઈએ। એકવાર આ ચોટી જાય
એટલે આપણે આપણું મેઇન માળખું છે એ તૈયાર થઈ જશે આ રીતે. હવે અહીંયા આપણે ઉપર પહેલા એને લટકાવવા માટેનું બનાવશું. એના માટે કોઈ પણ પટ્ટી લેશું. અહીંયા આપણે પીળા રંગની પટ્ટી લીધી છે અને બંને બાજુ આપણે થોડો થોડો સફેદ ગુંદર લગાવ્યો છે અને હવે એને આ રીતે મૂકી અને આમ ચોંટાડી દઈએ છીએ. આટલું થયા પછી આમ જુઓ તો આટલું જ આપણું આમ સરસ દેખાય છે, પણ હજુ આપણે જો એને કંઈ સુશોભન કરવું હોય તો એના માટે થઈને આપણી પાસે જે રંગીન પટ્ટી થોડી પહેલેથી આપણે રાખી હતી એના ઉપર આપણે આ રીતે લગાવી અને થોડે થોડે અંતરે આપણે એને ચોંટાડશું. આ રીતે તમને જેટલી ઈચ્છા થાય એટલા અંતરે રાખી શકો. આ કાગળને આમ તો આમ જ લાંબા રાખીએ તો સરસ લાગે, પણ જો તમારે એને વળાંક આપવો હોય તો તમે એને આ રીતે પેન્સિલમાં વીંટાળી છોડી દેશો તો એ વળાંક લઈ લેશે. માત્ર તમારે સહેજ સહેજ વળવું હોય તો તમે માત્ર આમ કરશો તો પણ એ વળી જશે. તો આવી રીતના આપણે પટ્ટીઓ ચોંટાડી શકીએ. હવે આવું એક બનાવીને જે તૈયાર રાખ્યું છે એ હું તમને બતાવું. તો આપણું આ રીતે બનશે. હવે તૈયાર થયા પછી છાપાનું કે આવું તુક્કલ કે ઝુમ્મર કેવું લાગે એ આપણે જોઈએ. તો જો આપણે અહીંયા છાપામાંથી, રંગીન કાગળમાંથી, સફેદ કાગળમાંથી ત્રણે પ્રકારના અહીંયા બનાવીને લટકાવ્યા છે અને જુઓ કેટલા સરસ લાગે છે. તો તમે પણ કાતર, કાગળ અને કોઈ પણ પ્રકારનો ગુંદર, ગુંદર પણ ના હોય તો લોટની લઈ બનાવીને પણ આવા સરસ ઝુમ્મર બનાવી અને તમારા ઘરને શણગારો. શણગારશો ને?